ટિકિટ રદ કરવાની માંગણી રૂપાલાનું દિલ્હી જવું અને ગાંધીનગરમાં રૂપાલાના નિવાસ સ્થાને મોટી બેઠક આ તમામ ઘટનાક્રમ પછી તો લાગી તો એવું જ રહ્યું હતું કે કદાચ ક્ષત્રિયોની માંગ ભારતીય જનતા પાર્ટી સ્વીકારી લેશે પણ ભાજપે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે આક્રમક વલણ અને દબાણ સામે ભાજપ ચૂકશે નહીં રાજકોટથી ભાજપ રૂપાલાને જરા પણ બદલવાના મૂડમાં હોય એવું લાગતું નથી પરસોત્તમ રૂપાલા દિલ્હીથી પરત ફર્યા બાદ પોતાના મત વિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે પ્રચારમાં લાગી જવું એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ દબાણ સામે ચૂકવા તૈયાર નથી તો સામે ક્ષત્રિયોએ પણ રૂપાલા બોયકોટ પોસ્ટર વોર શરૂ કર્યું છે આ પોસ્ટર વોરમાં ફરી એકવાર રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે કહેવાતી ભારતીય જનતા પાર્ટીએ એ ક્ષત્રિયોના આક્રમક વિરોધ અને અક્કડ વલણ સામે નહીં ઝૂકવાનો સ્પષ્ટ મેસેજ આપ્યો છે પોસ્ટર મારફતે સ્પષ્ટ સંદેશ રૂપાલાના પ્રચાર પરથી સમજી શકાય છે છેલ્લા કેટલાક દિવસોથી પરસોત્તમ રૂપાલાએ આપેલા એક નિવેદનને કારણે ક્ષત્રિયોમાં ભારે રોષ છે ક્ષત્રિયોના રોષ અને આક્રમક વલણ વચ્ચે રૂપાલાએ પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો અને ત્રણ વખત માફી પણ માંગી પણ ક્ષત્રિયોને આ માફી મંજૂર નથી એમની તો એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ જ કરો સ્થાનિક સ્તરે સામાજિક સ્તરે તેમજ સંગઠન અને સરકારે પણ ક્ષત્રિય આગેવાનોને બોલાવીને સમજાવવાનો પ્રયાસ કર્યો ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે બે હાથ જોડીને રાજપૂત સમાજને વિનંતી કરી માફી માંગી સંકલન સમિતિની બેઠક પણ યોજાય પણ રાજપૂતો ટસના મસ ન થયા તો હવે ભાજપે પણ પોસ્ટરો મારફત એવો મેસેજ આપી દીધો છે કે તમારી માંગ અમને મંજૂર નથી એવામાં રાજકોટમાં ફરી પરસોત્તમ રૂપાલાના પોસ્ટર જોવા મળ્યા આ પોસ્ટરમાં લખ્યું છે કે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ એટલે આ પોસ્ટર જોઈને તો લાગી રહ્યું છે કે ભાજપનો સંદેશ સ્પષ્ટ છે કે રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલા અડીખમ રહેશે એટલે કે એમને બદલવામાં આવશે નહીં બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ પોતે પણ જાહેરાત કરી છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ મોટી જાહેરાત કરતાં એવું કહ્યું કાલે કે એક બે દિવસમાં હું ક્યારે ફોર્મ ભરવાનો છું એની જાહેરાત કરવામાં આવશે રૂપાલાએ કાર્યકરોને આહવાન કરતા એવું પણ કહ્યું કે કાર્યક્રમમાં કાર્યકરોને ઉપસ્થિત રહેવાનું છે મૂળ અમરેલીના અને રાજકોટમાં વસતા અમરેલીના લોકોને એમણે અપીલ કરી છે ફોર્મ ભરતી વખતે અમરેલીથી પાઘડી બંધ આવવા માટે કાર્યકરોને એમણે અપીલ કરી એમણે એવું કહ્યું કે આસપાસના લોકોને કહેજો કે રૂપાલા સાહેબ આપણા જાણીતા છે એવું કહેવા એમણે અપીલ કરી અને સાથે કાર્યકરોને વધુમાં વધુ લોકોને આ વાત પહોંચાડવા માટેનો પણ સંદેશ આપ્યો

સગા સંબંધીઓને પણ મતદાન કરવા માટે અપીલ કરજો સગા સંબંધીઓને મતદાન કરવા ટપાલ લગજો લગજો ભાજપના જે કામ ગમતા હોય એ પણ ટપાલમાં એટલે આ આ જાહેરાત અને પ્રકારના પોસ્ટરમાં ભાજપનો સંદેશ સ્પષ્ટ અને સાફ છે કે ઉમેદવાર બદલવાનો નથી રૂપાલા દિલ્હી ગયા હતા જો કે દિલ્હી જવાનું કારણ કેબિનેટની બેઠક હતી પણ રૂપાલા દિલ્હી ગયા તો ગુજરાતમાં એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે કંઈક નવા જૂની થશે કદાચ ક્ષત્રિયોની માંગ માની લેવાશે પરંતુ એવું કંઈ જ ન થયું રૂપાલાને દિલ્હીથી પણ ગ્રીન સિગ્નલ મળી જતા હવે રૂપાલાએ પોતાના મત વિસ્તારમાં આવીને પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે રાજકોટ આવ્યા બાદ સૌથી તેઓ ક્ષત્રિય અને રાજપૂતોની આસ્થાના કેન્દ્રમાં આશાપુરાના દર્શન માટે પહોંચ્યા અહીં પૂજા અર્ચન બાદ રૂપાલાએ સ્થાનિક નેતાઓને અને વર્તમાન સાંસદ સાથે મળીને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો ઘરે ઘરે જઈને રૂપાલાએ પોતાને મત આપવા માટે મતદારોને પેમ્પલેટ આપ મહિલાઓના કેટલાક કાર્યક્રમમાં પોતાની હાજરી બતાવી અને સક્રિયતા પણ બતાવી રૂપાલા રાજકોટમાં જીત માટે પરસેવો પાડતા જોવા મળ્યા સ્થાનિક ભાજપના નેતાઓ રાજ્યસભાના સાંસદ ધારાસભ્યો અને પ્રદેશ સંગઠનના નેતાઓએ સાથે મળી તેમણે પ્રચાર તો કર્યો જ સાથે સાથે આ તમામ નેતાઓ સાથે જમીન પર બેસીને ભોજન પણ કર્યું ઘરેથી આવેલા સૌએ સાથે મળીને અને ગરમી વચ્ચે રાજકીય માહોલ પણ એમણે ગરમ કરી દીધો તો ભાજપના સ્પષ્ટ સંદેશ બાદ પણ ક્ષત્રિય સમાજ પોતાના વલણ પર હજુ પણ અડગ જોવા મળી રહ્યો છે હવે ક્ષત્રિયોની આગળની રણનીતિ શું રહેશે એ જોવું ખૂબ મહત્વપૂર્ણ રહેશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર